सदानन्दाम्बोधि स्मितरुचिरपूर्णेन्दुवदनं प्रफुल्लम्भोजन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापारावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्ति जयति सहि नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामीनारायण भगवाननी श्रीहरिकृष्ण महाराजनी श्री घनश्याम महाराजनी जय। बधाई भक्तों ने खूबे थी जय स्वामीनारायण। सदगुरु आधारानंद स्वामी श्री हरिचैतन्य सागर ग्रंथनी अंदर पूर्व पांचमो ने तरग 39 में एम कथा लखे छे। मुक्तमणि उत्तम राजा ने आ कथा संभळावे छे के बधा दरबारोए श्रीजी महाराजे जरे एम कीधु छे कि तमने कोई ने घर याद आवतु होय तो आप बधाए घरे जाओ। જ્યારે આવી વાત કરી છે ત્યારે બધાય દરબારોએ શ્રીહરિને કહ્યું કે તમારી આજ્ઞા છે એમાં જ અમારે સુખ છે, તમે જેમ કહો એમ જ અમારે કરવું છે, અમારી માટે જે સારામાં સારું હોય એ આપ કહી શકો છો। ત્યારે શ્રીજી મહારાજે કીધું કે જ્યાં સુધી ઘરેથી કાગળ નથી આવ્યો ત્યાં સુધી સમજવું જોઈએ કે બધું સરસ છે। જ્યાં સુધી ઘરેથી કોઈ કાગળ નથી આવ્યો એટલે સમજવું બધું સરસ છે, તો અહીં રોન ભજન કરો, ભુજ સુધી અમારી ભેગા હાલજો અને ભુજથી પછી આગળની વાત આગળ જોશું। છતાં પણ કાંઈ મૂંઝવણ થતી હોય તો મહારાજ કે ગભરાયા વિના કહેજો, તમને ઘર સુધી પહોંચાડી દેશું। ગભરાતા નહીં કે મહારાજ અમારું શું કરશે, અપમાન કરશે કે મહારાજ બધાને કહેશે, આવું કાંઈ ના વિચારતા। જ્યારે પણ ઘર યાદ આવે ત્યારે કહી દેજો, કાંઈ જોતું હોય તો માગી લેજો। આ પણ મહારાજે કીધું ને પછી મહારાજે કહ્યું કે જો તમે બધાય ભેગા રહો છો પણ એકાબીજામાં રાજા તરીકેનો ભાવ ન રાખતા, કોઈને ચાકર તરીકે સમજતા નહીં, કોઈને તુકારો ના દેતા, એક હરિભગત હરિભગત તરીકેનો તમે એકાબીજાનો મહિમા રાખજો। આવી શ્રીજી મહારાજે આ બધાય દરબાર રાજાઓ પોતાની સાથે રહ્યા છે સેવાની અંદર, એવા બહુ મોટા ગામે તેઓને શ્રીજી મહારાજે આવી ટકોર કરી, તમે રાજા બુદ્ધિવાળા છો એટલા માટે આ શિખામણની વાત તમને કહું છું કે કોઈને તુકારે બોલાવશો નહીં। આવી વાત કરી અને આગળ આવે મહારાજ એ દરબારોની આગળ, એ રાજાઓની આગળ જે વાત કહે છે એને આધારન સ્વામી લખે છે મુક્ત મુનિ ઉત્તમ રાજાને કથા સંભળાવે છે। બુદ્ધિમાન કુ કહત હી હમારે સંકન લેશ, સુલટ લહે સો વાત સબ હોવે ન તાકો કલેશ, સુલટ લહે સો વાત સબ હોવે ન તાકો કલેશ, બુદ્ધિ ન હોવે જાહુ કી સુલટ કહીએ બાત, તામે સુ ઉલટ ગ્રહે વ્યર્થ હોય ઉતપાત,
તામે સો લટ ગ્રહે વ્યર્થ હોય ઉતપાત. બહુ અગત્યની વાત આવે છે. આપણા જીવનની અંદર આપણા આત્માને કેવો કેળવવો જોઈએ એવી બહુ સુંદર વાત શ્રીજી મહારાજા દરબાર રાજાઓ આગળ કરે છે. મહારાજ કહે છે, બુદ્ધિશાળીને કંઈ કહેવું હોય તો અમને લેશ પણ શંકા થતી નથી, કારણ કે બુદ્ધિશાળી હોય તે બધી વાતને સવડી જ લે અને તેથી તેને ક્યારેય દુઃખ લાગતું નથી અને ક્લેશ થતો નથી. શ્રીજી મહારાજ કે જે બુદ્ધિશાળી છે એને કહેતા અમને લેશ પણ શંકા થતી નથી. સમાજની અંદર આપણા સર્વની માન્યતા પણ એવી હોય અને આપણે સર્વે વર્તતા પણ એવી રીતે હોઈએ કે કોઈ બહુ બુદ્ધિવાળો વ્યક્તિ હોય તો એને કહેતા બધા વિચાર કરે, સારું કહેશું તો હુંનું હુંય વિચારશે, આવું વિચારે. પણ ભોળાને કહેતા કોઈ વિચાર ના કરે, એને કહેતા કોઈ વિચાર ના કરે. જેની પાસે ઓછી બુદ્ધિ હોય એને કહેતા, લગભગ સમાજમાં એવું છે કે જેની પાસે ઓછી બુદ્ધિ છે એને લોકો કે જ કરે છે, અને જેની પાસે ઝાઝી બુદ્ધિ છે એમાં દોષ દેખાતો હોય ને તો એ વિચારીને કહેવું પડે, નહીં તો સૂનું સૂય કરે. આવો આપણા સર્વનો વિચાર હોય. શ્રીજી મહારાજનો વિચાર કંઈક જુદો છે. મહારાજ કહે છે, બુદ્ધિશાળીને કંઈ કહેવું હોય તો અમને લેશ પણ શંકા થતી નથી, કારણ કે બુદ્ધિશાળી હોય તે બધી વાતને સવડી જ લે. આનો અર્થ એ થયો કે જે વાતને સવડી લઈ શકે એ જ બુદ્ધિવાળો. આપણે જે રીતે માનીએ છીએ સમાજમાં કે આ બુદ્ધિવાળો, આ ઓછી બુદ્ધિવાળો, આ ભોળો, એ વાત નોખી છે. અને શ્રીજી મહારાજનો માપદંડ નોખો છે. આપણી સમજણ જુદી છે, શ્રીજી મહારાજની સમજણ એનાથી હાવ જુદી છે. મહારાજ કે હું બુદ્ધિવાળો એને જ કહું છું કે એને એના ઈષ્ટદેવ, એને એના સદગુરુ, એને એને આદર્શ માનેલા ભગવાનના સંતો ભક્તો જ્યારે ટકોર કરે, જ્યારે એને કોઈ વાત કહે, જ્યારે એના જીવના હિતની વાત કહે, ત્યારે જે સવડી લે. કારણ કે કડવી વાત તો હોય જ, આપણા મનને ગમે એવી ન હોય, ગમે એવી ન હોય, અને ત્યારે જે સવડું ગ્રહણ કરે એને શ્રીજી મહારાજ કે બુદ્ધિવાળો છે, અને જે અવળું ગ્રહણ કરે એને મહારાજે બુદ્ધિ વિનાનો કીધો. જેને ક્યારેય પણ ગમે એવી રીતે કહેવામાં આવે, ગમે એ રીતે એને વઢવામાં આવે, ગમે તે રીતે એનું અપમાન કરવામાં આવે, છતાં પણ જેને ભગવાન અને ભગવાનના કલ્યાણકારી સંતો ભક્તો પાસે જેને પોતાના કલ્યાણનો સ્વાર્થ માનેલો હોય એને ક્યારેય પણ અવળું લેવાની ટેવ જ ના હોય. તમે વિચારો, એક ચાકર હોય, ચાકર એક શેઠને ત્યાં કામ કરતો હોય ને તો શેઠિયો દિવસમાં 100 ગાળો દે એને. સુરત જેવું મોટું શહેર હોય ને અને કારખાનાની અંદર હીરા ઘસતો હોય ને એનો શેઠિયો એને 100 ગાળ દેતો હોય, તોય પણ આપણને ખબર છે કે જગતની અંદર હા સાહેબ, હા શેઠ, શેઠ થઈ જશે, શેઠ નોકરીમાંથી કાઢી ના મૂકતા. સ્વાર્થ છે, સ્વાર્થ છે. તો ઓલો શેઠ અવળું કે તો પણ કેવું લે છે? સવડું લે છે. એ વાત જવા દો. ઘરની અંદર ઘરવાળા, ધર્મ પત્ની, મગજના ગરમ હોય, હરખું કંઈક આપણને હરખું આમ ખાવા એના દેતા હોય ને ખાવા બેહો ત્યારે જેમ તેમ બોલતા હોય, આપણે કોઈકને કહી પણ દઈએ કે મારે ઘેર તો આવું છે, ઓલા કે એવું હોય સંતોને કીધું હોય, સંતો કે હવે એવું હોય તો છોડો ને ઘર હાલો ને અમારી ભેગા. એટલે સ્વામી આ તો મારે તમને કહેવાઈ ગયું, બાકી તો બહુ ડાયા છે. રોટલી લગભગ ગરમ જમાડે અને ભજીયા તો બહુ જ સરસ જમાડે,
અને પાછું આમ બૂટ મારા કમ્પ્લીટ આમ પોલિશ કરીને મૂકી દે, હું જવાનો હોઉં, મારા મોજા મને ખબર ના હોય પણ એ ધોઈને નવા મૂકી દે, અને આ કપડાની ઇસ્ત્રી તો એ જ કરે છે. ઓહો ભાઈ, અમને તો એવું કે તમે દુઃખી હતા એટલે અમે જ કીધું અમારે ભેગા. ના ના સ્વામી, એવું કાંઈ નહીં, આમ તો બહુ સારા છે. અવળું છે પણ કેવું ગ્રહણ કર્યું? સવળું. સંસાર અને જગતની અંદર બધું જ અવળું છે, એને જીવ બધું જ સવળું ગ્રહણ કરે છે. સત્સંગમાં બધું જ સવળું છે પણ જીવ એને અવળું ગ્રહણ કરે છે. એટલા માટે શ્રીજી મહારાજ કહે છે, જેની જગત વ્યવહારમાં બહુ બુદ્ધિ છે એને મહારાજે મૂરખ કીધો, જે પોતાના કલ્યાણનું જતન કરે, સવળું લે, ભગવાન કે ભગવાનના મોટા પુરુષ કે ભગવાનના સંત કે ભગવાનના ભક્ત કે, ત્યારે જે સવળું લે એની ઉપર શ્રીજી મહારાજ એને બુદ્ધિવાળાનું ટાઇટલ આપ્યું. મહારાજ કે દુઃખ ના લાગે, જેને ક્યારેય દુઃખ ન લાગે. કેવું સવળું લીધું ભગવાનના સંતો ભક્તોએ શ્રીજી મહારાજ પાસે. જો અડાલજની વાવ ઉપર શ્રીહરિન સંતોએ ઉતારો કર્યો હતો, ચંદ્રના પ્રકાશમાં સંતોને વૃક્ષો નીચે બધા સંતોને બેસાડ્યા હતા મહારાજે, અને ત્યાં પછી સંત મહારાજ એક બાજુ ઉપર બેઠા હતા, ત્યાં મોટા મોટા મુક્તાનંદ સ્વામી આદિ બે પાંચ સંતો બેઠા, બીજા સંતોને બેહાડ્યા, તે સંતો પછી છે ને ધીરે ધીરે ઊભા થઈ ચંદ્રના પ્રકાશની અંદર જે વૃક્ષો હતા ને ત્યાં નીચે જઈને સૂઈ ગયા. ઊંઘ આવતી હશે એટલે સંતો સૂઈ ગયા. તે મહારાજે મુક્તાનંદ સ્વામીને કહ્યું કે આ સંતોને અમે સાથે ફેરવીએ છીએ, તે અમારા દર્શન, વાતો અને સેવાનો લાભ આપવા માટે ફેરવીએ છીએ. તે ખોઈને ઊંઘવાનો લાભ લઈ રહ્યા છે, એમાં એમને કેટલી ખોટ છે. તે સદગુરુઓએ તેમના શિષ્યોને આ સમજાવવું, કયા વિના ખોટ જાય નહીં. મહારાજનો રોકવા ટોકવાનો સ્વભાવ બહુ જબરો હતો, અને રોકટોક જ્યાં રહેશે, રોકટોક જ્યાં છે, રોકટોક જ્યાં હશે, ત્યાં જ સમાજ સુરક્ષિત રહેવાનો. જ્યાં રોકટોક નહીં હોય ત્યાં આગળ સમાજની અંદર ચોક્કસ સડો, સમાજની અંદર ચોક્કસ કેન્સર આવવાનું. મુમુક્ષુએ હંમેશને માટે એવું વિચારવું, કોઈ ભગવાનના મોટા પુરુષ, કોઈ ભગવાનના મોટા સાધુ, કોઈ ભગવાનના મોટા ભક્ત આપણને જ્યારે વઢે ને ત્યારે એવો વિચાર કરવો કે કેવી મારી પર દયા કરે છે. જેને ક્યારેય પણ વઢવું ગમતું નથી, જેને ક્યારેય પણ ક્રોધ ગ્રહણ કરવો ગમતો નથી, જેને ક્યારેય પણ પોતાનું વિરૂપ દર્શન થાય એવું ગમતું નથી, જે સૌમ્ય અને સાધુતાના માર્ગને અનુસરવાવાળા, એના સૌમ્ય અને સાધુતાને ધારવાવાળા, એના ધારક, વાહક, પ્રેરક, દાતા એવા ભગવાનના આવા મોટા પુરુષો, એવા ભગવાનના આવા મોટા સંત, એવા ભગવાનના આવા મોટા મુક્ત મારા જીવના કલ્યાણને અર્થે મને અંતરદૃષ્ટિ કરાવવા માટે આવી રીતે વઢે, એ મારી ઉપર કેવડી મોટી દયા. આવો જેને વિચાર આવે ને એને સવળું જ બધું દેખાય, કોઈ દિવસ એને અવળું ના પડે. અને જેને ભગવાન સાથે અને ભગવાનને ધારી રહેલા મહાપુરુષ સાથે અવળું ન પડે, ગમે એટલા દોષ એના હોય, તોય વર્તાલનું પાંચમું, સારંગપુરનું દસમું, એ પ્રમાણે એ આત્માને ભગવાન સુધી પહોંચવાની અંદર કાળ કર્મને માયા ક્યારેય બાધ ન કરી શકે. જે હવડું લે, ભલે પોતામાં સ્વભાવ છે પણ વસ્તુ કેવી છે કે આપણી અંદર સ્વાદ હોય અને આપણે સ્વાદ કરતા હોય અને કોઈ આપણને વિચક્ષણ હોય ને આપણને જાણી ગયા હોય કે બહુ સ્વાદ છે આમને, અને આપણે ખરેખરો સ્વાદ લઈને આમ ચસ્કો લઈને જમતા હોય ને આપણને એ જ વખતે કોઈ આવીને કે બહુ તમને ચટાકા છે, હા, તો આપણે હવડું લઈએ, હવડું લઈએ કે ઊંધું લઈએ? ઊંધું જ લે. ખરેખર સ્વાદ લે છે કે નહીં? લે જ છે. ખરેખર ચટાકો છે કે નહીં? છે જ. પરંતુ એટલું પ્રત્યક્ષ પ્રમાણ નજરની સામે અનુભવાત્મક હું સ્વાદ જ લઉં છું, છતાં પણ કોઈ મને એમ કહે છે કે તમે સ્વાદિયા બહુ છો, અને ત્યારે સવળું લેવાય. હા ભક્ત, હા ભક્તરાજ, હા સંત શિરોમણી, આ વાત સાચી છે તમારી.
હું તો બહુ સ્વાદ્યો છું, વાત સાચી છે. તમારા જેવા સંતો ભક્તો કૃપા કરશે ને તો જ આ સ્વાદ જાય એવો છે, નહીં તો જાય એવો નથી. પણ જીવ ત્યારે શું કરવા બેહે ખબર છે? નિસ્વાદી છું ને એના 10 આર્ગ્યુમેન્ટ અને 10 પ્રોજેક્ટ રજૂ કરે ને, હું કરવા આવડી મહેનત કરે છે. સમજાયું? કાંઈક સરસ મજાના પદાર્થો 10-12 ભેગા કરીને રાખ્યા હોય, લોભ બરાબર હોય, છૂટતું ના હોય. કોકાઈન કે બહુ લોભિયા લાગો છો તમે, આ બહુ લોભ તમને, પદાર્થનો બહુ લોભ. ના ના, આવે એવું કાંઈ નથી, આ તો તમને દેખાય એવું, આપણા હોય એટલે બીજામાં દેખાય. આમ કહી પણ એને સવડું લેવું એવો વિચાર બહુ ઓછા ના આવે, બહુ ઓછા ના આવે. આપણે બધાએ મુમુક્ષુ છે, થોડું અંતરમાં મૂંડા ઉતરીને, આ તો શ્રીજી મહારાજ કયા દરબારો નથી કહેતા, મને તમને જ કહે છે. આ આધારાનંદ સ્વામીએ જે દી લખ્યો ને તે દી એમને મને તમને જોઈને લખ્યો છે. મુક્તમુનિએ ઉત્તમ રાજાને કથા સંભળાવીને તે દી મને તમને જોઈને સંભળાવી છે કે આ પાછળવાળાને ખબર પડે. આપણે વિચારો, આપણા જે સ્વભાવો છે, જે સ્વભાવો આપણા છે, એ સ્વભાવો ઉપર કોઈ વિચક્ષણ પુરુષ, કોઈ મોટા પુરુષ કે કોઈ વિચક્ષણ સંત કે ભક્ત કે જેને આમ ગ્રાફ નીકળી જાય આપણો, એવા કોઈ સંત કે ભક્તએ આપણને આપણા સ્વભાવ વિશેની વાત કીધી હોય કે આવો સ્વભાવ મને તમારો દેખાય છે, અને આપણે એને હવડું લીધું હોય કે બહુ દયાળુ કહેવાય, મને તો ખબર છે મારામ છે, પણ એમને ખબર પડી કે મારામ છે એટલે બહુ સારું, કારણ કે મને કહેતા જ રહેજો મારામ છે જ, તમે કીધું એ બહુ સાચું છે, બહુ સાચું છે, મારામ છે જ, એટલે મને રોકતા ટોકતા રહેજો. હા, આવું સવડું લેવું એને બુદ્ધિવાળો કહેવાય. પણ ખરેખર બુદ્ધિનો ઉપયોગ જીવ શામાં કરે છે? એ વસ્તુ અવળું લેવામાં કરે છે. શામાં? અવળું લેવામાં કરે છે, સવડું લેવામાં નહીં. કેસર ભગતની હું વાત કરું છું ને, કે પાર્ષદ હતા, એક ટાણા જ જમવાનો એને નિયમ હતો, એક ટાઈમ જ અનાજ લેવું. અને એક કોઈક મિત્ર સાધુએ કીધું કે જમાડી લો ને આજે, અને જમાડવા બેઠા ભંડારી બહુ માથા ભારે, એ ઊભા થઈ જાય કે તારી ખીચડી બનાવી નથી, કેમ કેસર તું પાયો પંક્તિમાં? ભંડારી અમુક માથા ભારે હોય કે ગણીને જ બનાવી હોય, રોટલી આટલી, આટલું, આટલાને જમવાનું, એનાથી વધારે કોઈ હોય તો ના હાલે, બરાબર ગણીને બનાવવાવાળા ભંડારી હોય. કેસર ભગતને ઊભા કરી દીધા. તો ઓલો જે મિત્ર સાધુ હતો ને, જમ્યા પછી જઈને કે આવાના આવા કે આ ભંડારીને વિવેક હોવો જોઈએ, પંક્તિમાંથી કોઈને આવી રીતે બોલાય, પંક્તિમાં આવું બોલાય અને પંક્તિની અંદર આવી રીતે ઊભા કરાય, બધાને થોડી ખીચડી એક કોળી ઓછી આવત તો ક્યાં ભૂખ્યા રહેવાના હતા, પણ તમારે મારી ભેગા જમાત. ત્યારે ઓલો કેસર ભગત કે સ્વામી, આ તો છે ને મારા હિતે જ છું છે, એની એના હૃદયમાં રહીને મહારાજે મારા એકટાણાના નિયમનો રક્ષા કરી, તમારી મોહબતમાં રહ્યો હોત તો આખી જિંદગીનું આ એકટાણું કરેલું આ એક દિવસ માટે તૂટી જાત, એટલે શ્રીજી મહારાજે એમાં રહીને મારી રક્ષા કરી, તો પરમ કૃપાળુ ને પરમ દયાળુ છે કે મારા નિયમની રક્ષા કરી. લીધું કેવું? સવડું. સાચું શું છે, વિવેક કયો છે, બાજુ પરની વાત છે. વિવેક તો એ જ છે કે એકવાર પંક્તિમાં બેસી ગયા પછી કદાચ ઓછું રાંધેલું હોય તો બધાને એક એક કોળીઓ ઓછું દેવાનું, કંઈ વાંધો નહીં. પરંતુ વિવેક એ છે, પરંતુ જે પેલા ભગતની સમજણ, સમજણ તો એ જ સાચી છે, સમજણ તો એ જ સાચી છે. એટલે શ્રીજી મહારાજ કહે છે અવળું લે, તો મહારાજ કે બુદ્ધિ વિનાનો છે. જ્યારે સ્વામી મહારાજે કીધું સદગુરુ સંતોને શિષ્યોને કંઈ સમજાવો, કયા વિના ખોટ જાય નહીં, પોતાના મંડળની ને મોટેરા સદગુરુની આજ્ઞા જે સાધુ ન પાડે તે ભેગો રહેતો હોય તો એ પણ શા કામનો. મહારાજે સદગુરુ સંતોને ઓલા શિષ્ય સંતો સાંભળે ને, હુઈ ગયા હતા ને, એટલે એને સાંભળે એમ સદગુરુ સંતોને મહારાજ કહેવા લાગ્યા. અહીં દર્શનની ક્યાં મનાઈ છે, માટે તેમને સૌને પૂછો ભેગા શા માટે ફરો છો? મહારાજે કહ્યું આ બધા હુતા છે ને, એને પૂછો તમારા ચેલાઓને કે ભેગા હું કરવા ફરે છે, હુવા આવ્યા છે અમારે ભેગા, અમારી દર્શન વાતો સમાગમ કરવાનો છે તો હુવા જતા રહ્યા, આવા કહેવા કે સમજાવો સમજાવો આ લોકોને કંઈ. આમ મહારાજ સદગુરુ સંતોને કહેવા લાગ્યા. તે મુક્તાનંદ સ્વામી સંતોની ગાફલાઈ સમજી ગયા.
અને પછી મુક્તાનંદ સ્વામીએ સંતોની મિટિંગ કરીને સમજાવ્યું કે ભાઈ મહારાજની ભેગા આપણે આવ્યા છે મહારાજની વાતો સાંભળવા, મહારાજના દર્શન કરવા. આવી રીતે તમે હમી હાંજનામ હોઈ જાઓ ઝાડ નીચે ચંદ્રના પ્રકાશમાં વાહર ખાતા, આ નહીં સારું. સંતો બધાએ તરત હાથ જોડીને મહારાજ પાસે ગયા અને મહારાજને કે મહારાજ હવે અમારી આવી ભૂલ ક્યારેય નહીં થાય. કેવું લીધું? સવડું. સંતો કંઈ જે સાધુ થયા હશે, ભગવાનને જોઈને સાધુ થયેલા, શ્રીજી મહારાજની હયાતીમાં સાધુ થયેલા, એ શું ઊંઘવા માટે સાધુ થયા હશે? ઘર છોડ્યું, મા બાપ છોડ્યા, શું ઊંઘવાને ખાવા માટે છોડ્યા હશે? ના, ભગવાન ભજવા જ, પરંતુ એ ક્યાંક રસ્તે ચાલીને થાક્યા હશે, એના શરીરમાં થાક, એના કારણે એ સૂઈ ગયા. તો ખરેખર સાચું હતું ખોટું? થાક હતો ને સૂઈ ગયા તો સાચું જ હતું. પરંતુ શ્રીજી મહારાજે ટોક્યા, તરત એ સંતો બોલ્યા, અમારી ગાફલાઈ છે મહારાજ, આને સવડું લીધું કહેવાય. શ્રીજી મહારાજે એટલે વચનામૃત પ્રથમ પ્રકરણનું 76મું મહારાજે એમ કીધું કે અમને કોની ઉપર વધારે હેત થાય? તો મહારાજ કે પંચવર્તમાનમાં કોઈ વાતની ખામી ના હોય, પંચવર્તમાનમાં કોઈ વાતની ખામી ના હોય, પંચવર્તમાનમાં કોઈ વાતની ખામી ના હોય, અને મહારાજ કે નિષ્ઠા નિશ્ચય પણ પાકો હોય, પણ મહારાજ કે જો એને વગર વાંકે અમે ગમે એવા વચનના ભીડામાં લઈએ તો પણ દેહ પર્યંત જે મૂંઝાય નહીં એની ઉપર અમને સહેજે હેત થાય. ખોટ જ ના હોય, પંચવર્તમાનમાંય ખોટ નહીં, સ્વરૂપ નિષ્ઠામાંય ખોટ નહીં, અને કોઈ પ્રકારની ખોટ નથી, છતાં પણ એને મહારાજ કે અમે ગમે એવા વચનના ભીડામાં લઈએ. એ વચનનો ભીડો એટલે આ જ અવળું મહારાજ કે એવું કે જેમાં અવળું પડે એવું હોય અને તોય લઈ લે સવડું. તો મહારાજ કે અમારે એની ઉપર વગર કર્યું એટલું એટલું બધું હેત થાય છે. મહારાજના જે બેઠા શબ્દો છે હું સંભળાવું કે મહારાજને કોની ઉપર હેત થાય છે. આપણે આપણી ઉપર હેત કરાવવું હોય તો આપણને ખબર તો હોય. મહારાજ કહે છે કે જેને પંચવર્તમાનમાં કોઈ વાતે ખોટ ન હોય અને ગમે તેવા વચનના ભીડામાં લઈએ અને એનું ગમતું મુકાવીને અમારા ગમતામાં રાખીએ તો પણ કોઈ રીતે દેહ પર્યંત મૂંઝાય નહીં એવો હોય તે પાકો સત્સંગી છે, અને એવા હરિભક્ત ઉપર અમારે વગર કર્યું સહેજે હેત થાય છે. આપણને પણ કોની ઉપર હેત થાય? આપણે કોઈને વઢીએ, વગર વાંકે પણ વઢી નાખીએ અને તોય એ મૂંઝાય નહીં અને હવડું લે તો આપણે શું કહીએ? બહુ ડાયા છે, હા બહુ ડાયા છે. હું ગમે ત્યારે ગમે તે કહું પણ ક્યારેય કોઈ દાડો મૂંઝાતા નથી, કોઈ દાડો કંઈ મોઢું બગાડતા નથી, ફેરવતા નથી, એમ થાય ને. અને તમારો દીકરા, બે દીકરા હોય ને, એક દીકરો એવો હોય કે એને તમે ગમે એવું વઢો કે કાંઈ નહીં, હા હા હવે નહીં કરું, અને બીજો એવો હોય કે મોઢું બગાડ નાખે તો શું કે બાપ મારે આ છોકરો બહુ ડાયો, ગમે એવું કહું ને કોઈ દિવસ કાંઈ બોલવાનું જ નહીં ને, અને ઓલો તો સારો ખબર નહીં ચાર દી પછી સામુય ના જોવે. આવું થાય લો, આપણે પોતે ફીલ કરીએ છીએ. તો શ્રીજી મહારાજને પણ એવું જ છે, જેવું આ લોકની રીત છે એવી જ ભગવાનની મોટા સંતની રીત છે કે વગર વાંકે કદાચ આપણને વઢે, ભીડામાં લે તો પણ દેહ પર્યંત મૂંઝાઈ નહીં એવા હરિભક્ત ઉપર અમારે વગર કર્યું છે જે હેત થાય છે. એવા ગુણ ન હોય તો હેત કરવા જઈએ તો પણ હેત થાય નહીં. મહારાજ કે આવા ગુણ ના હોય અને અમારે ઘણું હેત કરવું હોય તોય હેત ના થાય. આપણને થાય મુક્તાનંદ સ્વામીને ઉપર અસાધારણ હેત કેમ મહારાજને? સ્વામી સુરત જઈને આવ્યા, સ્વામીનું કેવું સવડું લેવાનો સ્વભાવ. સુરત જઈને આવ્યા, હમીર કરીને પાર્ષદ સ્વામીની હારે હતો તે સુરતમાંથી 300 રૂપિયા ભેટ આવેલી. હવે એ જમાનામાં 300 રૂપિયા એટલે આજની તો બહુ કહેવાય. એટલે સ્વામીએ હમીરને એવું કીધેલું કે આપણે જઈએ ને એટલે હું મહારાજને પગે લાગું દંડવટ કરીને, પછી તારે તરત જ મારી પાછળ આવીને જે આ પોટલી છે ને 300 રૂપિયાની એ મહારાજના ચરણમાં મૂકી દેવાની. તે પેલો હમીર ભૂલી ગયો મહારાજના દર્શનમાં ને દર્શનમાં, એટલે સ્વામી છે ને આમ ઈશારો કરે.
સમજ્યા. પણ હવે ઓલો સમજવો જોઈએ ને, ઘણી વખત લાઇટ થોડી વાર પછી થાય, ટ્યુબલાઇટ કે આ શું કહે છે એમ, તો એ સમજાઈ જાય એટલું સારું કહેવાય. નહીં તો હું આમ કહું તો કંઈ બધાને સમજે છે આ શું કરે સ્વામી, કહો તો કંઈ વેદ ભરતા લાગે છે કે. હવે આ જ માગું છું એ તો જે રોજ રહેતો હોય એને જ ખબર પડે કે અત્યારે આ જ વસ્તુ માગતા હશે એમ. પછી બલ્બ હોય તો તરત લાઇટ થાય, ટ્યુબલાઇટ હોય તો એક સેકન્ડ પછી થાય, પણ થઈ જાય. પણ જે ઉડી લાઇટે બલ્બે ના હોય ને ટ્યુબલાઇટે ના હોય, એને આમ તમે કરે જ રાખો તો પાણી લઈને આવે. તો હમીરને સ્વામી કે ભાઈ આમ સ્વામી આમ આમ કર્યા કરે, સમજાય, ઈશારો બોલાય તો નહીં પણ પેલા એ રૂપિયા મૂક્યા નહીં. પછી છેવટે સ્વામી આમ છે આંખ કરડી કરીને કે મહારાજ જોયા કર્યા, મહારાજ જોયા કરે. પછી 300 રૂપિયા મૂક્યા એટલે મહારાજ તરત બોલ્યા, મુક્તાનંદ સ્વામી તમને રૂપિયાનું બંધન થયું હોય એવું લાગે છે કે? ક્યારના 300 રૂપિયામાં તમારો જીવ છે? હમીરને ક્યારના કહો છો કે મૂકી દે મૂકી દે મૂકી દે, તો તમને રૂપિયાનું બંધન થયું હોય એવું લાગે છે? મુક્તાનંદ સ્વામી ત્યારે એમ બોલે આખી સભામાં, મહારાજ ખરેખર મહારાજ એવું બંધન થયું છે, એ મહારાજ એવું બંધન ના થાય એનો શું ઉપાય? કેવું લીધું કહેવાય? સવડું. નહીં તો 300 રૂપિયા મહારાજ તમારી માટે લાવ્યો છે, મારે ક્યાં જોઈએ છે, પણ સવડું લીધું. વચનામૃતમાં મહારાજ કે આ મુક્તાનંદ સ્વામીને ગળ્યું ચીકનું ખાવા નથી દેતા, એ તો મોટા સદગુરુ મળ્યા છે એ રોગરૂપે. અને પછી મહારાજે જ્યારે મધ્યના 62માં વાત કરી કે 3 અંગ દ્રઢ કરીને મરવું, એક આત્મનિષ્ઠા, બીજું પતિવ્રતાપણું અને ત્રીજું દાસત્વ, ત્રણમાંથી એક અંગ દ્રઢ કરીને મરવું, કાચે કાચા ના મરવું, 5 દી મોડા મરજો મહારાજ કે, પણ 3 અંગમાંથી એક અંગ પાકું કરજો. પછી મહારાજે કહ્યું એવી દાસત્વ ભક્તિવાળા તો અત્યારે સત્સંગમાં 2 જ જણ છે, એક ગોપાળાનંદ સ્વામી, બીજા મુક્તાનંદ સ્વામી, 2 જ એવા છે મહારાજ કે. પછી મહારાજ એ વચનામૃતના અંતમાં એવું કહે છે, એ 3 અંગની મહારાજ વાત કરે છે ને, વાંચવા જેવું છે, મધ્યનું 62મું બહુ ધ્યાનથી વાંચજો. પછી મુક્તાનંદ સ્વામી મહારાજને છેલ્લે એમ કહે છે, મહારાજ તમે આ 3 અંગની વાત કરીને એ તો બહુ કઠણ છે, સમજવી કઠણ છે ને વર્તવું તો બહુ કઠણ છે, અને તમે કોઈક 3માંથી એક અંગ દ્રઢ કરીને મરવું, મહારાજ 3 એ 3 સમજવા જ કઠણ છે, વર્તવા તો કેટલા કઠણ પડે. મહારાજ આ સત્સંગમાં તો લક્ષાવધી મનુષ્યો છે, એને કંઈક સરળ પડે એવું કરો. મહારાજ કે હાલો ત્યારે સરળ કરી દઈએ, આ 3 અંગમાંનો એક હરિભગત, આ 3 અંગમાંનું એક અંગ જેમાં હોય ને એવા હરિભગતનો દાસાનું દાસ થઈને રે, તો મહારાજ કે છતે દેહ મુક્ત. કેટલું હેલું કરી દીધું, પહેલાં કે 3 અંગ દ્રઢ કરો, 5 દી મોડા મરો પણ 3માંથી એક કરો. મુક્તાનંદ સ્વામી મા જેવા સાધુ, મહારાજ એ તો બહુ કઠણ છે, હારું હાલો ફેરવી નાખીએ, 3 અંગમાંથી એક જેને દ્રઢ હોય ને એવાના દાસાનું દાસ થાવ. હવે દાસત્વ ભક્તિની અંદર ત્યાં કોને ગણાવ્યા? મુક્તાનંદ સ્વામી. પાછા મહારાજ છેલ્લે શું કે, આ વાત તો અમે એટલે કરી છે, આખા વચનામૃતની વાત અમે એટલા માટે કરી છે કે આ મુક્તાનંદ સ્વામીની ઉંમર થઈ છે, એટલે રખે કોઈ વાતની કસર ના રહી જાય સમજણની અંદર. ત્યારે મુક્તાનંદ સ્વામી મધ્યના 62માંના અંતમાં એમ કે, મહારાજ હું પણ જાણું છું કે તમે આ વાત મારા માટે જ કરી છે. કેટલું હવડું લીધું કહેવાય, વિચારો તો ખરા, કેટલું સવડું. આપણે તો આવી 5 ખાલી કથા કરતા થઈ ગયા હોય, અને જો ગુરુજી એમના કે નિષ્કામા નિર્માની પનાની વાત તો અમે તારા માટે જ કરી, તારા માટે જ કરી, તો નિષ્કામને એમ થાય કે અરું એવું નથી ગુરુજી, હું ક્યાં તમને એવું કંઈ લાગ્યું, મારામાં કંઈ દેખાયું? ત્યારે આપણે આમ સ્વીકારી લેવું કે ના, મારામાં તો માન છે જ, મને ખરેખર નિર્માની બનાવવા માટે તમે આજે વાત કરી છે. એવી જે સમજણ, એવું જે સવડું લેવાની રીત, એ મારાને તમારા આત્મામાં ફિટ થાય એના માટે શ્રીજી મહારાજે આ ચરિત્ર આ રાજાઓ આગળ કર્યું છે. મહારાજ કે બુદ્ધિશાળીને કાંઈ કહેવું હોય તો અમને લેશ પણ શંકા થતી નથી, કારણ કે બુદ્ધિશાળી હોય તે બધી વાતને સવડી જ લે, કોઈ દાડો એને ઊંધું ના પડે, કોઈ દિવસ ઊંધું ના પડે બુદ્ધિવાળાને, તેથી તેને ક્યારેય દુઃખ લાગતું નથી ને ક્લેશ પણ થતો નથી. એને અવડું છે ને કોઈ ભગવાન કે મોટા સંત કે તોય ના પડે, અને હાવ સામાન્ય જીવ, હાવ રખડતો જીવ કહી જાય ને અવડું, તો એ બુદ્ધિવાળાને અવડું ના પડે.
અરે બુદ્ધિવાળો, આધ્યાત્મિક માર્ગનો બુદ્ધિવાળો તો કેવો હોય, પણ એક જગતનો સોક્રેટિઝ જેવો. મેં તો એક જ વાર એની વાત વાંચી, ક્યારેક વાંચવામાં આવી ગઈ, પણ મને કેટલાક પ્રસંગો કોકને યાદ રહી જાય. મારી કથા તો બહુ ઓછી આવે સોક્રેટિસ. પણ એક વખત એ કંઈ હાલ્યા જતા હતા અને એને કોઈ લાત મારી, તે પડી ગયા. પડી ગયા એટલે એને પછી કાંઈ બોલ્યા નહીં, ઊભા થઈને હાલવા લાગ્યા. એટલે પાંચ જણાએ કીધું, ભાઈ તમે આવા વ્યક્તિને તમને લાત મારે ને તમે કાંઈ બોલો નહીં? આ બોલો કે ભાઈ હવે ગધેડાએ લાત મારી હોત તો શું કરત? ગધેડારે બાંધવા જાત? ગધેડો હતો, બીજું શું. આ બુદ્ધિશાળી ભગવાન અને મોટા જો કદાચ કંઈક આપણું વાંક વિના કહે તો હવડું લેવાનું છે, પણ હાવ જગતનો તુચ્છ જીવ પણ આપણને કંઈક અવળું કહે તો પણ એને સવડું લે એ બુદ્ધિવાળો. મુક્તાનંદ સ્વામીને મહારાજ કે એવી સમજણ, મહારાજ કે એવી સમજણ કે શબ્દ તો આકાશનો ભાગ. સ્વામીને ગમે એવું કોઈ કહી જાય, ગમે એવું કહી જાય, પણ સ્વામી શબ્દ આકાશનો ભાગ કરીને જવા દે આ બુદ્ધિવાળા. પણ ભગવાન અને મોટાના શબ્દને આકાશનો ભાગ કરીને નહીં જવા દેવાના, ભગવાન અને મોટાના શબ્દને તો હૃદયમાં રાખવાના. આપણી ભૂલ ઓળખાવે એને તરત સ્વીકારવી. અને જેને બુદ્ધિ ન હોય, જેને બુદ્ધિ ન હોય તેની આગળ સવડી વાત કહીએ તો પણ તેને તે અવળી કરીને લે છે. એટલે જે અવળી વાત કરીને લે એને કેવો જાણવાનો? બુદ્ધિ વિનાનો. આપણે જો અવળી, આપણે જો સવડી વાત કોઈ આપણને કહે અને તોય અવળી લઈએ, એટલે સમજવાનું બુદ્ધિ વિનાના છીએ. તેથી વ્યર્થ ઉત્પાત થાય છે. અવળું લે, બોલો અવળું લે. આવડી મોટી, આમ મોટી સભા ચાલતી હોય કોઈ અને ઘણા ઘણી જગ્યાએ ઘણાને ટેવ હોય, ઘણા મંદિરોમાં એવી ટેવ હોય, એ શું કરે? સભા એટલી મોટી ચાલતી હોય ને તો ચાલુ કથાની અંદર બધા શ્રોતા હોય ને એની વચ્ચેથી જઈને વક્તાને પગે લાગશે, પાંચ પ્રદક્ષિણા, બે બેલ ખખડાવશે, આખી સભાને ખબર પડી જાય કે ભગત ભક્ત રાજ પધાર્યા છે. આખી સભાને ખબર પડે. બોલો, હવે અવિવેક છે. એ શું છે? અવિવેક. સભા ચાલતી હોય ત્યારે કોઈને ડિસ્ટર્બન્સ ના થાય એવી રીતે શાંતિથી જગ્યા ગોતીને બેસી જવું જોઈએ, અને જગ્યા ન હોય તો ઊભા રહેવું જોઈએ. પણ કેવું, ઠેક પાછળથી આવે, વચ્ચેથી હાલતા 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 આવે, આખી સભા વેરવિખેર થાય, વચ્ચેના દાદરથી ચડીને બે બેલ મારીને વક્તાના ગોઠણ બોઠણ હલાવીને હરખો વ્યાસપીઠે હલાવી નાખે ભલા હોય તો, અને પછી આમ બધાને જય સમણ કહીને બે. આવું તો ઘણી જગ્યાએ હોય. હવે જો તમે એને એવું કહો કે આવું ન થાય, હોતું હશે? પગે લાગ્યા વિના બેહવાનું ક્યાંથી અમને શીખવાડવા આવી ગયા? એટલે ભાઈ વિવેક છે, પગે લાગ્યા વિના ક્યાં ના છે. ખૂનામાંથી દંડવટ કરી લો ભગવાનને, બેસી જાઓ સભામાં. પરંતુ લગભગ કેમ લે? અવળું લે, સવળું ના લે. આ બધી વસ્તુ એવી છે કે માનો કે જમવાની, જમાડવા માટેની લાઈન છે, લાઈન પડી છે, અને એની અંદર કહેવામાં આવે કે ભાઈ બધા લાઈનમાં જાઓ, લાઈનમાં જાઓ. એની અંદર કોઈકને કંઈક ઉતાવળ હોય, હવે વચ્ચે તરત આવી ગયા, હવે ઓલો સ્વયંસેવક કે નહીં લાઈનમાં જ જવું પડે, તે શું અમે ખાવા જ આવતા હોઈશું? એવી રજૂઆત ના કરે કે મારે ઉતાવળ છે ને, આવું કામ છે એટલે હું તો આવ્યો છું, બાકી મારે બીજું કોઈ કારણ નથી. એ રજૂઆત ઓલાને કરવી, એવી રજૂઆત ના થાય સવડી, પણ સીધું જ અવળું લે. આ મેં તમને નાની નાની ક્રિયામાં બતાવ્યું. એ વસ્તુ સત્સંગની અંદર એવું થવા પાછળનું કારણ શું, આંટી પડવા પાછળનું કારણ શું? કારણ કે સવડી વાતને અણસમજને કરીને અવળી લેવામાં આવે એટલે. પણ ભગવાનને, ભગવાનના ભક્તો કેવા હોય. ગઢડાની અંદર જીવા ખાચરની રસોઈ હતી, સંતોની પંક્તિમાં મહારાજ પીરસવા પધાર્યા, તે જીવા ખાચર ઊભા હતા. તે એમ કહે, આની કોર લઈ જઈને સંતોના તુંબડા ભરાવો. ઊભા ઊભા, ઘણા ઊભા ઊભા ઓર્ડર આપવાવાળા હોય, સેવા ખરી એની, પણ ઊભા ઊભા ઓર્ડર આપીને સેવા કરવાવાળા બહુ ભૂંડો લાગે. વ્યક્તિ ઓર્ડર આપીને સેવા કરવાવાળો વ્યક્તિ જેટલો ભૂંડો લાગે એટલો કોઈ ભૂંડો ના લાગે. સેવા ભેગા મળીને કરવાવાળો જ રૂડો લાગે. જીવા ખાચર આમ બે હાથ પાછળ રાખીને, રસોઈ એમની હતી, મોટા માણસ, મોટી ડેલીવાળા કહેવાય, મોટા દરબાર કહેવાય,
એટલે જે પીર આ બાજુ લઈ જાઓ, આમ પાણી ભરાવો, આમ પીરશો, આમ પીરશો, આમ આમ કરે ઊભા ઊભા. મહારાજ કે તમે હાથમાં ગળો લઈને ભરાવો, દરબાર તમે હાથમાં ગળો લો, ખાલી ઓર્ડર ના આપશો, બીજા ભરાવશે તેમાં તમારું શું પુણ્ય થવાનું? તમે રસોઈ દઈ દીધી એટલે બસ પૂરું થઈ ગયું. મોટા યજમાન હોય એને કાંઈ ડીશ ઉપાડવાની હોય, યજમાનોને ડીશ ઉપાડવાની હોય, એને તો બિલ્લો લગાવીને ડીશે કોક ઉપાડે, તો યજમાન શું કરવાથી? આ યજમાન થયા શા માટે? ડીશે કોક ઉપાડે એટલે જ યજમાન થયા છે. યજમાન થયા શા માટે? ખરેખર જે ધનથી સેવા કરી એ ધનથી સેવા કંઈ બીજા ભગવાનના ભક્તોની સેવા લેવા માટે ધનથી સેવા નથી કરી. ધનથી સેવા કરી એમ તનથી પણ મારે સેવા કરવી. જીવા ખાચરને શ્રીજી મહારાજે ટકોર કરી કે બાપુ આ બીજા પાણી ભરાવશે એમાં તમને શું પૂન થશે? તમે રૂપિયા દીધા, રસોઈ દીધી, એનો અર્થ એવો નથી બે હાથ પાછળ રાખીને ઓર્ડર કરવા. ઘડો લો હાથમાં. અને ત્યારે જીવો ખાચર કે આ અમારું જ પુણ્ય છે, તો માથા ભારે હતા. હા જીવા બાબુ, આ અમે જ રસોઈ દીધી છે, તો અમે ના હોત તો આ રસોઈ ક્યાં થવાની હતી? આ અમારું જ પુણ્ય છે ને બધું. ત્યારે મહારાજ કે નારદને સાધુની સેવામાં મેલ્યા, તે સેવાએ કરીને ભક્ત થઈ ગયા. જેને એ સાધુને ચાર માસ રાખીને જમાડ્યા ને એનું નામ કોઈ જાણતું નથી. સેવા છે ને બહુ જ ગહન વસ્તુ, બહુ જ ગહન છે. એવી નથી કે આપણે આમ ઉપરથી કરી દઈએ. જીવા ખાચરે શું કીધું? મહારાજ રસોઈ મારી છે એટલે તમામ પાણીથી માંડીને અનાજથી માંડીને બધો ખર્ચો કોનો? બાપુનો. પણ મહારાજ કે નારદજી છે ને એ ચાર મહિના સુધી જેને જમાડ્યા સાધુને રાખીને એનું કોઈ નામ જાણતું નથી. અને નારદજીએ પોતે સેવા કરીને, પોતે સેવા કરીને તે ભગવાન તુલ્ય થઈ ગયા. નારદજી તો ભગવાનનું મન થયા. પછી જીવા ખાચર પાણી આપવા માંડ્યા ત્યારે નીચા નમ્યા. બોલો તો એ સારું કહેવાય હવળું લીધું? બાકી ફરી ક્યાં રસોઈ જ દેવી નહીં. એક તો રસોઈ દેવાની અને પાછું વાંકુંય અમારે વળવાનું. જ્યારે આપણને ધન્યવાદ આપવાની ઈચ્છા થાય કે અહીં વિદેશના ભક્તો મને ન ભૂલતો તો દશાબ્દી મહોત્સવ વખતે આવેલા ઘણા બધા યજમાનો હતા ભગવાનના ભક્તો, અને બહુ મોટી મોટી સેવાઓ કરેલા ભગવાનના ભક્તો હતા. તે સમયે ત્યાં દેશમાંથી પણ ઘણા બધા યજમાનો થયા હોય. તમે નહીં માનો એવી ઘટના ઘટી. એટલે હું એવું નથી કહેતો કે દેશના ભક્તોને વિદેશના ભક્તોને સમજણ બહુ વધી ગઈ, એવું નથી કહેતો. આ દેશની સિસ્ટમે આ વિદેશના ભક્તોની માઇન્ડની સ્થિતિને સુધારી છે. દેશની અંદર કથા વાર્તાથી એ બધું ઘડાય છે. જ્યારે આ દેશની સિસ્ટમ જ એવી છે કે આ દેશની અંદર શેઠ અને ચાકર બે બપોર લંચ થાય ત્યારે તમારો બોસ હોય એક મિલિયન પગાર કમાતો હોય અને પેલો 50,000ની જોબ કરતો હોય, પણ લંચ લેવા બધા હારે જ, એક બસ ફ્રેન્ડની જેમ રહે. પછી કોઈ કોઈની ઉપર કાંઈ ડાબ ને ધમકી એવું નથી. એ આ દેશની સિસ્ટમ છે. એટલે એ સિસ્ટમમાં દરેક વ્યક્તિ ટેવાઈ ગયો છે. જાતે મોપ કરવું, જાતે જ ડ્રાઈવે સાફ કરવો, જાતે જ ગાડી ચલાવવી, જાતે સ્નો ખસેડવો, આ બધાથી બધા યુઝ ટુ થઈ ગયા. એના કારણે માઇન્ડ સેટઅપ એવું થયું. ફાયદો એ થઈ ગયો કે સત્સંગની અંદર અમારે બહુ ચિંતા ઓછી થઈ ગઈ, એનો ફાયદો એ થઈ ગયો. પણ દેશની અંદર છે ને બિલ્લાની બહુ કિંમત, બિલ્લાની કિંમત, મોટા યજમાનની કિંમત, એની પાછળ વળી પાછી 50ની લાઈન હોય એની કિંમત. વિદેશના ભક્તો, હું જ્યાં સુધી જાણું છું ત્યાં સુધી વિદેશથી આવેલા ભક્તો અને દેશના પણ એવા હમજનવાળા જે ભક્તો હતા, પણ ઝાઝા વિદેશના હતા, એ લોકો દેશના અંદરથી જે કોઈ દાન કર્યું હોય આર્થિક દ્રષ્ટિએ એવા, એની પાછળ જે પાછી આખી જમાત હોય એ બધાને પીરસવાની, પીરસવાની એકલી નહીં, એ બધાની ડીશો ધોવાની પણ સેવા, જે મુખ્ય મુખ્ય યજમાન પદોએ રહેલા એવા ભગવાનના ભક્તો ડીશો ધોવાની સેવા કરતા હતા. અને એ જ સાચો સત્સંગ છે. સાચો સત્સંગ એ જ છે. શ્રીજી મહારાજ, હા મહારાજે કોઈ કોઈ મોટો માણસ હોય એને સાચવો, પણ મોટો માણસ કોણ કહેવાય જેને સત્સંગ બહુ ના હોય, ખાલી ગુણબુદ્ધિવાળો હોય અને એને મોટું દાન કરી દીધું તે મોટો માણસ કહેવાય. પણ જે રોજ વચનાવૃત વાંચતો હોય ને
એ મોટો હરિભગત કહેવાય, એ મોટો માણસ ના કહેવાય, એ મોટો હરિભગત કહેવાય. મોટો હરિભગત તો કેવો હોય? જે શાસ્ત્રની સમજણ કીધી ને એવો હોય. મોટો માણસ અને મોટો હરિભગત બેમાં ફેર છે. મોટો માણસ જે જગતની અંદર પંકાયેલો હોય, ભગવાનના માર્ગે આવું બહુ ના હોય, તો એને તમારે સાચવવો જ પડે. એનું પચાનું ટોળું લઈને આવે ને તો બધાને તમારે હાર પહેરાવવા પડે, બધું બધું બહુ તમારે છનાવટ કરવી પડે આખી. મહારાજે કહ્યું ત્યાગીને પણ આ રીત રાખવી જોઈએ, નહીં તો એમાંથી દુઃખ થાય, એટલે રાખવું પડે. પરંતુ જે ભગવાનનો ભક્ત હોય એને તો ધનથી સેવા કરે તો એ તનથી મનથી બધી જ રીતે સેવા કરવી જોઈએ. મહારાજે જીવા ખાચરને ટકોર્યા અને જીવા ખાચરને ટકોર કરી તો જીવા ખાચર પાણી ભરવા તો લાગ્યા, ડાયા તો ખરા. આટલા હવડું લીધું, આ સારું કહેવાય આવું હવડું લીધું જીવા બાપુએ. ગરડામાં એકવાર મંદિરનું કામ થતું હતું, તે વાવડીની ખાનેથી પથરા 40 ગાડા આવ્યા. તે મહારાજે સાધુની જગ્યામાં સાધુને કહ્યું, કારણ કે ફ્રી કોણ હોય, અહીં વીકડેઝની અંદર આવી જાય શિપમેન્ટ બપોરે, તો હરિભક્તોને તો બોલાવવા પડે, પણ હરિભક્તો બધાય ફ્રી ના હોય તો સંતો તો હોય જ સાત અહીં. એટલે સંતો હતા, હરિભક્તો બધા ગયા હશે ક્યાંક કામે. એના તે કે પથ્થરના ગાળા આવ્યા છે. તે મહારાજે શું કીધું ખબર? હે મહારાજો, સંતોને કીધું હે મહારાજો પથરા ઉતારવા ચાલો. ત્યારે બધા સંત ઉઠ્યા, પણ એક સંત ના ઉઠ્યા. ભજની ધ્યાની હશે ને એ ઊભા ના થયા. તે માળા ફેરવતા બેસી રહ્યા. ત્યારે મહારાજ કે અમારા વચનનું ઉલ્લંઘન કરીને મારા માળા ફેરવે છે તેને ફળ કોણ દેશે? માળા કોની ફેરવે છે? મહારાજની. મહારાજ કે અમે કહીએ છીએ કે પથરા ઉતારવા હાલો અને માળા અમારી કરે છે, તો મહારાજ કે ફળ કોણ દેવાનું છે? માલિક કહે છે પથરા ઉપાડો, તો પથરા ઉપાડશો તો ફળ મળશે. તે તમે એક પથ્થર ફેરવશો તો તેથી માળાથી અધિક ફળ થશે, એમ કહીને મહારાજ લીમડા નીચે પધાર્યા. સાધુઓ પણ પથરા ઉતારીને વ્યવસ્થિત ગોઠવીને મહારાજને પગે લાગીને પોતાની જગ્યામાં પધાર્યા. પણ ઓલા તો માળા જ કરતા રહ્યા. આવું બધું થાય. આ બધું જો માળા કરવી એ ખોટું નથી, પણ શ્રીજી મહારાજ કે માળા મૂકીને અત્યારે પથરા ફેરવો ત્યારે જે સવડું લેવું એ અઘરું છે. પથ્થરો માળા ફેરવવી જેટલી અઘરી નથી હોતી ને, એના કરતાં ભગવાનને મોટા પુરુષો કહે ત્યારે હવડું લેવું ને એ અઘરું છે. જીવ પોતાની માન્યતા, પોતાના બુદ્ધિની માન્યતા અને પોતાના મગજની માન્યતા ઉપર જે પ્રહાર કરી શકે મહારાજને મોટાના વચને, એ ભગવાન અને મોટાના હૃદયની અંદર સ્થાન લઈ શકે. પોતાની માન્યતા ઉપર પ્રહાર કરવાનો છે. આપણી માન્યતા શું છે, આપણે શું વિચારીએ છીએ, આપણે શું કરીએ છીએ, એના કરતાં મહારાજને મોટા આપણી પાસે શું ઈચ્છે છે, સૌથી અગત્યની વાત એ છે. અને એવી રીતે જે કરે એ સવડું લઈ શકે, બાકી તો અવડું જ પડે, અવડું જ પડે. ચાલો લાધીબા, લાધીબા ભુજના આમના નિર્માની વર્તમાનમાં ગુરુજીએ કીધું ને, હવે 80 વર્ષના ડોશીમાં વિધવા હોય અને એને એવું કહો કે સધવાના જેવો વેશ સોળે શણગાર સજીને 9 કન્યા પરણવા જાતી હોય એવા કપડાને એવો શણગાર પહેરીને જાઓ, કુવેથી પાણી ભરી આવો. આ અવડું વચન કહેવાય, ખવડું કહેવાય, અવડું. પણ લાધીબાએ લીધું કેવું? સવડું છે, અવડું. દાદા ખાચરને કીધું આ કોળું નાખી દો આ બંબલીની અંદર, હવે મોઢું આવડું, કોળું આવડું, આમાં મથ્યા જ કરે 1/2 કલાક. મહારાજ હશે એટલે દાદા થાશે. આ સુરભ બાપુ કહે દાદા તું ખરો છે, હું મંડી પડ્યો છું, ના થાય, આ જાતું હશે કોળું કોઈ દી આમાં. દાદા ખાચર કે ના. મહારાજ કે સાચી વાત છે બાપુની, ના જ જાય આ. મહારાજ તમે કીધું ને કે તું નાખ, એટલે એ તો જવું જ જોઈએ, પણ નથી જતું ને એ મારી બુદ્ધિ ઓછી છે, એટલે મારી તમારા નિષ્ઠાની કસર છે, બાકી તમે કીધું એટલે જતું જ રહે. અને હવડું લીધું કહેવાય. આપણે તો વાતે વાતે ધોખો થાય. આપણા કલ્યાણ તો ખબર નહીં મહારાજને મોટાને છે ને કેવી રીતે કરવાના, એ હવ હવ આપણા અંતરમાં જોવો તો ખરા કે આપણને, આપણને તો હવડું કીધું હોય ને તોય હવડું પડે. અવડું કે તો હવડું કરવાની વાત તો પછીની વાત છે, પણ આપણા જે વાસ્તવિક સ્વભાવો છે જ,
આપણી જે જન્મોજન્મની કસર છે જ, એ કસરો ઉપર, એ કસરોને કાઢવા માટે મહેનત કરવામાં આવે ને તોય આપણને અવળું પડે એવું છે. લો, તે વાત કહીએ તો પણ તેને તે અવળી કરીને લે. કોઈને બોલ બોલ કરવાની બહુ ટેવ હોય અથવા તો બોલવાનો વિવેક ના હોય અને તમે એવું કહો કે તમને વાણીનો બિલકુલ વિવેક નથી, તો રહે ખરો એનો વિવેક હાથમાં? વધારે ઉછળે હોય એના કરતાંય વધારે ઉછળે, આવું થાય. તેથી વ્યર્થ ઉત્પાદ થાય છે. એટલે હવડી વાત ના લે, અવળી લે. બુદ્ધિ જેનામાં ઓછી હોય ને, આ સંસારમાં વાતને અવળી લેનારા લોકો તો અપાર છે. અવળી વાતને લેવી એવા તો અપાર છે, અપાર ના અપાર છે, અપાર છે. પણ સવડી વાત તો કોઈક જ ગ્રહણ કરે છે. આ સંસાર જ આવો છે, આ સંસાર આવો જ છે, તે બધું જોયા કરીએ તો તેનો પાર આવતો નથી. એમાંથી સવડી વાત તો કોઈ, આ સંસાર આવો જ છે, હવે એમાં હું હવડું ગ્રહણ કરે? બોલો, ભગવાનના માથે કેટલાય આક્ષેપો નાખ્યા, મોટા પુરુષોના માથે કેટલાય આક્ષેપો નાખ્યા, કેવા કેવા એના માથે, કેવા કેવા વીતીઓ મોતાના માથે, કેવી વીતી છે આ સત્સંગમાં, કેવી વીતી છે આજે પણ વર્તમાન કાળે મોટા મોટાના માથે કેવી વીતી હશે એ તો એના હૃદયને ખબર હશે. પણ મોટા હંમેશા શું કે, આ લોકો આવો જ છે, હવે અહીં આવું જ હાલ્યા કરવાનું હોય બધું. આપણે તો મહારાજને જોઈને મહારાજનું કાર્ય કર્યા કરવાનું. એ હવડું લીધું, અવળું હતું એને કેવું લીધું, સવડું લીધું. એ લોકના સ્વરૂપને પણ જાણી રાખે ને બધાને જાણી રાખે, અવળું ના લે, એ બહુ મોટી વાત. નહીં તો એ થાવું એ બહુ અઘરી વસ્તુ છે. મુક્તાનંદ સ્વામી એક વખત ગામડા ફરીને આવ્યા. ગામડા ફરીને સ્વામી આવ્યા અને આરે બીજા સંતોય હતા, એટલે પછી કોઈ મહારાજે કોઈ સંતને પૂછ્યું કે મુક્તાનંદ સ્વામી કેવા લાગ્યા તમને, એમ કેવા લાગ્યા? ત્યારે કોઈકે કીધું કે મહારાજ, મુક્તાનંદ સ્વામી તો છે ને વાઘ જેવા લાગ્યા. શું કીધું, કેવા લાગ્યા? વાઘ જેવા લાગ્યા. તે મહારાજે પછી સ્વામીને કીધું કે સ્વામી, તમે તો આ સાધુઓને વાઘ જેવા લાગો છો. સ્વામી કે, મહારાજ હું મારો સ્વભાવ સુધારી દઈશ, હું મારો સ્વભાવ. તમે વિચારો, મુક્તાનંદ સ્વામી આખા સત્સંગને માં જેવા લાગ્યા, આખા સત્સંગની માં તરીકે બિરુદ પામ્યા સ્વામી. તો સત્સંગની અંદર મેજોરિટી એવા હશે ને કે જે સત્સંગની માં તરીકે સ્વામીને સ્વીકારતા હશે. સ્વામીના માતૃત્વ અને વાત્સલ્યને બધાએ અનુભવ્યું હશે ત્યારે સત્સંગની માં થઈને. તોય પણ એકને કેવા લાગતા હતા? વાઘ જેવા. તો સ્વામીને જ્યારે મહારાજે કીધું ને, ત્યારે સ્વામીએ એવો આર્ગ્યુમેન્ટ ના કર્યો કે મહારાજ, આખો સત્સંગ મને માં કહે છે, આ એક એક વાક્ય કહે છે, હારો એ છે જ એવો બુદ્ધિ વિનાનો, તેને એવું જ દેખાય ને મહારાજ, એવું ના કીધું. સ્વામીએ શું કીધું? મહારાજ, હા, હું ખરેખર મારો સ્વભાવ સુધારીશ, મારો વાઘ જેવો સ્વભાવ છે ને મહારાજ, હું સુધારી દઈશ. ઓલા સાધુની સામે કીધું. શ્રીજી મહારાજ કે, જો તો ખરા, મુક્તાનંદ સ્વામીની સમજણ તો જો, સમજણ તો જો. આપણને તો કોઈ પાંચ સન્માન જો દીધા હોય ને અને પછી જો કંઈ અપમાન થાય તો આપણે સહન ના કરી શકીએ. અને મોટા મોટાને કેવું હોય, મોટા આવા હોય, એને એની ઉપરથી જ ઓળખાય કે મોટા. આ સંસારમાં વાતને અવળી લેનારા લોકો તો અપાર છે, પણ સવળી વાત તો કોઈક જ ગ્રહણ કરે. આ સંસાર આવો જ છે, તે બધું જોયા કરીએ તો તેનો પાર આવતો નથી. જે માણસ કોઈ પણ વાતને અવળી લેતો હોય તો તેનાથી દૂર રહેવું. ઘણાને વાતે વાતે અવળું લેવાની ટેવ હોય, મહારાજ કેનાથી દૂર જ રહેવું, એની નજીક બહુ જવું જ નહીં. તમારી સાથે હેત રાખીને જે તમને ચાહતો હોય તેની સાથે જે રહેવું તે અતિ શ્રેષ્ઠ છે. પેલી જોડ કરવાની કીધી ને મહારાજે કે બે બેની જોડ કરો તમે, એટલે તમે ક્યારેય મૂંઝાવ નહીં, એકાબીજાના દુઃખની વાત કહી શકો. એની ઉપરથી મહારાજ કહે છે કે તમે એકાબીજાને તમારા દુઃખની વાત કહી શકો, એવી જે જોડ કરો એ જોડ એવી રાખજો કે જે તમારી વાતને ક્યારે અવળી ના લેતો હોય. અવળી લે ને જે વાતને, એનાથી દૂર જ રહેવું. મહારાજ પોતે જ દૂર રહેતા. અવળી વાત કોક જો મહારાજને ખબર હોય કે અવળી વાત લેવાવાળો છે, તો મહારાજ એને એને બહુ નજીક પોતાની પાસે ના રાખે ને મહારાજે એની બહુ નજીક ના રહે.
અને મહારાજ હંમેશા એને દૂર રાખે. મહારાજને હંમેશા ભય રહેતો કે આને જો ગમે તે જગ્યાએ ગમે તે થશે તો આને ક્યારેક આપણને પ્રોબ્લેમ કરી દેશે. એટલે મહારાજ એવાને હંમેશા પોતાથી દૂર રાખતા. મહારાજ કે એને તો કહેતા પણ બીક લાગે છે, જેને મન ના અર્પ્યું હોય એને કહેતા પણ બીક લાગે છે કે આને વાત કહેશું તો આ હવડી લેશે કે અવડી લેશે. મહારાજ કે એવો અમને હંમેશા ભય રહે છે, એવું મહારાજે કીધું. એટલે ભગવાન પણ એમ કહે છે કે જે અવડી વાત લેવાવાળો હોય એનાથી હંમેશા ચેતીને ચાલવું. જેની સાથે હેત હોય એની વાત ક્યારેય અવડી લાગે જ નહીં. જેની અંદર બહુ હેત હોય ને એની વાત તરત જ મનાઈ જાય, તરત જ વાત મનાઈ જાય, તરત હા પડી જાય, તરત જ એવું થાય કે એમને જે વાત કીધી એ બરાબર છે, મારા માટે યોગ્ય છે, આવું થઈ જાય. પણ જેનામાં હેત ના હોય એની વાત તરત અવડી પડે. મુક્તાનંદ સ્વામીએ ખાલી એટલું જ કીધું, પગ ધોવા પાણી લાવું, કાદવવાળા પગ લઈને જો સાધુ આવ્યા તો એટલું જ કીધું, પગ ધોવા માટે પાણી લઈ આવું. અવળું પડ્યું, સ્વામીને રાત્રે મારવા તૈયાર થયા. બાકી કીધું હતું તો હવળું જ ને, પણ તોય એવું થયું. માટે મારા દરબાર અને રાજાઓ દ્વારા એને ઉપદેશ આપીને આપણને સમજાવે છે કે વાતને હંમેશા સવડી લેવી, આપણા હિતની હોય ને એ વાતને સવડી લેવી. અને આપણા હિત અહિત બેયની ના હોય, પરંતુ માની લો કે કોઈને કોઈ પૂર્વાગ્રહના કારણે પૂર્વગ્રહ થઈ ગયો છે ને આપણી સાથે, અને પૂર્વાગ્રહના કારણે કોઈ ગમે એવી વાત કરે, કોઈ ગમે એવો આક્ષેપ મૂકે, કોઈ ગમે એવું વર્ણન કરી દે, તોય પણ આપણને કાંઈ ના થવું જોઈએ. આપણને એક જ વસ્તુ થાય, કરતા હરતા મારો નાથ છે, અંતર્યામી રૂપે એના હૃદયમાં રહીને મહારાજ એવું સમજાવતા હશે, જે કરતા હશે મારું હિત જ કરતા હશે. હાવ અજ્ઞાની એવો જીવ પણ જો એવું કંઈ કરે તો એને પણ સવડું લેવા માટેની રીત એ છે, મહારાજ મારા હિત કરતા છે, એમાં રહીને મહારાજ જ કરતા હશે. આવી રીતે જે સવડું લે એને મહારાજ બુદ્ધિવાળો કહે છે. આવી રીતની મહારાજે અહીંયા આગળ આ ભગવાનના ભક્તો માટેની અહીં સમજણની વાત આ રાજાઓ પાસે કરી છે. હવે મહારાજ એ જે રાજાઓ છે એની પાસે સોરઠના હરિભક્તોની સમજણ કહે છે કે સોરઠના હરિભક્તો કેવી સમજણવાળા છે. રાજાઓને નિમિત્ત બનાવીને સોરઠના ભક્તોની સમજણ કહીને મારી અને તમારી સમજણ આવે કેવી શ્રીજી મહારાજ પ્રત્યેની હોવી જોઈએ, એવી મહારાજ આ દરબારો આગળ ઘણી વાતો કરશે, એને આપણે આવતીકાલ સાંભળશું. ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજં વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે શ્રી ઘનશ્યામ મહારાજની.